चलो स्वाध्याय नो दाखला नंबर 3.9 जो आकृति में दर्शावेल नेटवर्क माटे दरेक शाखा माथे वहेतो प्रवाह शोधो। आकृति आपणे बोर्ड ऊपर दोरेली छे, जो अमारी दरेक शाखा माथे वहेतो प्रवाह तमारे शोधवानो छे। सौथी पहेला आपणे प्रवाह धारी लईए, ધારો કે બેટરી માંથી કુલ કેટલો પ્રવાહ બહાર આવે છે, I જેટલો, બરાબર? હવે A I જેટલો પ્રવાહ એ બિંદુ પાસે આવે, એટલે બે અલગ અલગ ભાગ પડે છે। ધારો કે ઉપર A થી B તરફ I1 જેટલો પ્રવાહ જાય છે, તો પછી A થી B તરફ કેટલો પ્રવાહ જાય, તો I માઈનસ I1 આ A થી B તરફ જતો પ્રવાહ, બરાબર? હવે આ I1 પ્રવાહ B બિંદુ પાસે પહોંચે છે, એમાંથી પાછા બે ભાગ પડી જાય છે। ધારો કે B થી D બાજુ I2 પ્રવાહ જતો હોય, તો B થી C બાજુ કેટલો જાય, તો એ I1 માઈનસ I2 જેટલો પ્રવાહ જશે, અને એ જ રીતે I2 પ્રવાહ અહીંયા આવશે B બિંદુ પાસે, આ બાજુથી I માઈનસ I1 આવશે, I2 પ્રવાહ અહીંયાથી આવશે, I માઈનસ I1 અહીંયાથી આવશે, એટલે ભેગો મળીને અહીંયા કેટલો પ્રવાહ થાય, I માઈનસ I1 પ્લસ I2, તો D થી C તરફ આટલો પ્રવાહ જશે। છેલ્લે એક વાર ચેક કરીને જોઈ લેવાનું કે ભાઈ D થી C બિંદુએ આટલો પ્રવાહ પહોંચે છે અને B થી C ઉપર આટલો પહોંચે છે, તો આ બેનો સરવાળો I જેટલો થાય છે કે નહીં એ જોઈ લેવાનું, બરાબર? તો જો I1 પ્લસ છે, માઇનસ કેન્સલ, માઇનસ I2 પ્લસ I2 શું વધશે, તો આનો અર્થ એ થયો કે તમે પરિપથમાં જે પ્રવાહનું વિતરણ બતાવ્યું એ બરાબર છે, પરિપથમાં પ્રવાહનું વિતરણ બરાબર છે। તમે જો અહીંયા I1 ને I2 ભાગ પાડો, તો અહીંયા પાછો I3 લેવો પડશે અને પાછો I, એટલે કુલ 4 પ્રવાહ તમે પરિપથમાં કરી કાઢશો। 4 પ્રવાહ હોય અને શોધવા હોય તો 4 સમીકરણ જોશે, તો એ મહેનત વધી જાય। એટલા માટે બને એટલા ઓછા પ્રવાહ રાખો, મિનિમમ, તો મિનિમમ 3 વિદ્યુત પ્રવાહમાં આપણું વિતરણ પૂરું થઈ જાય છે, I I1 I2। તમે જોયું પરિપથમાં કેટલા પ્રવાહ છે, અજ્ઞાત 3, I I1 અને, તો આનો અર્થ એ કે 3 અજ્ઞાત પ્રવાહો છે, તો 3 સમીકરણ જોઈશે, 3 સમીકરણ ઉપરથી તમે 3 અજ્ઞાત પ્રવાહો શોધી શકો, અને 3 સમીકરણ માટે 3 બંધ ગાળાઓ જોઈશે, બરાબર? તો એની મદદથી આપણે 3 સમીકરણ બનાવીએ। ચલો પહેલો આ બંધગાળો લઈએ, થી બી, બી થી એ, એટલે એ બી ડી એ બંધગાળા માટે કિર્ચોફનો નિયમ લાગુ પાડો, બરાબર? કિર્ચોફનો નિયમ, પહેલા એ થી બી જવાનું છે, તમારી મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સરખી છે, તો વિદ્યુત સ્થિતિમાન માઇનસ થાય, અવરોધના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન માઇનસ, કેટલું છે, 10 ગુણ્યા I1, એટલે શું લખીશું, માઇનસ 10 I1, બરાબર? ચલો B ઉપર પહોંચ્યા, B થી B જવાનું છે, તમારી મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સરખી છે, પાછું વિદ્યુત સ્થિતિમાન માઇનસ થાય, કેટલું, માઇનસ 5 I2,
आई आर बराबर ने। चलो डी थी ए हवे तुम्हारे आम जवानू छे अने प्रवाह सामे आवे छे प्लस थशे केटलो तो अवरोध छे 5 ओम अने प्रवाह छे i माइनस i1 बराबर 0 बराबर ने। तो आने 5 ने अंदर गुणी नाखिए माइनस 10 i1 माइनस 5 i2 प्लस 5 y माइनस 5 i1 बराबर 0। समीकरण ने आपने i i1 અને i2 એ રીતે ગોઠવીશું બધા સમીકરણ ને ત્રણે ત્રણ ને કેવી રીતે ગોઠવીશું i i1 અને i2। ચલો પહેલા i 5 i ચલો i1 તો માઈનસ 5 i1 અને માઈનસ 10 i1 માઈનસ 15 i1 થશે અને માઈનસ 5 i2 બરાબર 5 કોમન લઈ લઈએ બરાબર તો સમીકરણ 5 નીકળે એટલે i 5 તરી 15 એટલે 3 i1 માઈનસ i2 બરાબર 0 સમીકરણ નંબર 1। तो आ पहला नंबर नो आपनु समीकरण पहला बंद गाळा ऊपरथी बनायो बराबर। चलो बीजो बंद गाळो आ लईए बी सी डी बी एना माटे बीजो समीकरण बनाईए बी सी डी बी बंद गाळा माटे किरचॉफ नो लूप नो नियम तो એની મદદથી સમીકરણ બનશે। ચલો B થી C જવાનું છે તમારે મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સરખી છે તો વિદ્યુતસ્થિતિમાન માઈનસ થાય એટલે માઈનસ કેટલું તો માઈનસ 5 ગુણ્યા પ્રવાહ કેટલો છે i1 માઈનસ i2 बराबर। चलो पछी सी थी डी प्रवाह सामे आवे छे એટલે प्लस થાય કેટલો 10 ગુણ્યા પ્રવાહ કેટલો છે i માઈનસ i1 प्लस i2 બરાબર ને। ચલો હવે ડી થી બી प्रवाह सामे आवे छे प्लस कितलो स्थितिमान प्लस थाय 5 i2 बराबर 0 बराबर। आ दाखला मां ध्यान राखजो प्लस माइनस निशानी मां એટલે નહીતર આપણે ધારીએ તો ડાયરેક્ટ 10 ને ગુણીને ભી મૂકી શકો તો એક સ્ટેપ ઘટી જાય પણ એમાં એક प्रवाह प्लस ना बदले माइनस થશે છેક સુધી જવાબ નહી આવે સમજાયું એટલે શાંતિથી આ દાખલો ધીમે ધીમે ગણવો પડશે। ચલો અંદર ગુણી નાખીએ માઈનસ 5 ને માઈનસ 5 i1 માઈનસ માઈનસ પ્લસ 5 i2 પ્લસ 10 ને અંદર ગુણો 10 i माइनस 10 i1 प्लस 10 i2 प्लस 5 i2 बराबर 0 बराबर। अबे आपने पहला i वालों को लिखवाना छे i प्रवाह क्या छे तो 10 i एक જ છે बराबर 10 i। चलो પછી i1 વાળા શોધો કેટલા છે -5 અને -10
माइनस 15 आई वन माइनस 15 आई वन बराबर। चलो बचे आई टू वाला बाकी रहेला आई टू छे 5 ने 10 15 ने 5 20 प्लस 20 आई टू बराबर बराबर। समीकरण थोड़ू नानू करी नाखिए 5 पाचा कॉमन ले दे ने पहली बाजू 0 छे वांधो ना आवे तो शू बचे 2y माइनस 3i1 प्लस 4i2 बराबर 0। આ આપણું બીજા નંબરનું સમીકરણ બરાબર, આ સમીકરણ નંબર 2। ચલો હવે ત્રીજો એક બંધારણ લઈએ a b c એપ્સિલોન a બરાબર, બે માં સરખું થાય તમે અહીંથી લો કે આમથી લો, બે માં બે અવરોધ ને ત્રણ અવરોધ ને બેટરી આવવાની જ છે બરાબર। તો પહેલા a b c એપ્સિલોન a બંધગાળા માટે કિર્ચોફનો બંધગાળાનો, ચલો પહેલા a થી b તમારી મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સરખી છે એટલે માઇનસ 10 i1। ચલો b થી c પાછી પ્રવાહની દિશા મુસાફરીની દિશા સરખી છે એટલે માઇનસ 5 કૌંસમાં પ્રવાહ કેટલો છે i1 માઇનસ i2 છે બરાબર। ચલો પછી c થી બેટરીમાં ઋણ થી ધન પ્લસ 10 પાછી મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સરખી માઇનસ 10 i બરાબર 0 થાય। 5 ને અંદર ગુણીને લખીએ તો માઇનસ 10 i1 માઇનસ 5 i1 માઇનસ માઇનસ પ્લસ 5 i2 પછી માઇનસ 10 i અને આને પેલી બાજુ લઈએ માઇનસ 10 પ્લસ 10 છે બરાબર। તો અહીંયા પહેલા i વાળું પદ માઇનસ 10 i પછી i1 વાળા બે પદો છે માઇનસ 15 i1 પ્લસ 5 i2 બરાબર માઇનસ 10। ફરી પાછા 5 કોમન લઈએ એટલે સમીકરણ થોડું નાનું થાય અને માઇનસ 1 કોમન લઈ લો, માઇનસ પણ સાથે કોમન લઈ લો એટલે શું વધે અહીંયા 2y પછી પ્લસ 3i1 માઇનસ i2 બરાબર પ્લસ 2 બરાબર ને। આપણે માઇનસ 5 કોમન લીધા એટલે અહીંયા માઇનસ થઈ જશે ને આ માઇનસ બી જતું એટલે આ આપણું સમીકરણ નંબર 3 છે। તો આપણે 3 પ્રવાહ શોધવાના હતા અને 3 સમીકરણ બનાવ્યા છે, હવે આ સમીકરણનો તમારે ઉકેલવા પડે, સરવાળો બાદબાકી કરો ગુણાકાર કરો ગમે તે રીતે તમારે i i1 અને i2 ની કિંમત મેળવવી પડે બરાબર। પણ 3 ભૌતિક રાશિઓ 3 પ્રવાહ છે ને એટલે એક વારમાં તો બે કેન્સલ થતા હોય તો ઠીક છે, નથી થતા તો શું કરશો એક એક કેન્સલ કરો પહેલા। ધારો કે i કેન્સલ કરી નાખીએ i નો લોપ કરીએ તો i1 + i2 i1 + i2 કે i1 - i2
એક સમીકરણ એ જ રીતે આ બેમાં એવું કરીએ i નો લોપ પાછું i1 ને i2 અને પછી એ બેમાંથી i1 કે i2 મળી રહેશે બરાબર ચલો પહેલા સમીકરણ 2 અને 3 બાદબાકી કરી કાઢીએ સમીકરણ 2 માંથી સમીકરણ 3 બાદ કરતા એટલે 2i કેન્સલ થઈ જશે બરાબર समीकरण बे माथी त्रण ने बाद करता बे माथी त्रण ने बाद करता એટલે પહેલા સમીકરણ નંબર 2 લઈએ તો 2y માઈનસ 3y1 પ્લસ 4y2 बराबर 0 माइनस त्रिज्या नंबर का समीकरण 2y प्लस 3i1 माइनस i2 बराबर 2 बादबाकी करें ना को तो प्लस 2i माइनस 2i कैंसल આ માઈનસ છે એટલે અહીંયા સંકેત માઈનસ આવી જાય અને અહીંયા પ્લસ થઈ જાય માઈનસ 3i1 માઈનસ 3i1 માઈનસ 6i1 બરાબર અને અહીંયા પ્લસ i2 4i2 છે 5i2 ઇઝ ઇક્વલ ટુ આનો સંકેત માઈનસ 2 તો આ પાછું આપણને સમીકરણ નંબર 4 મળ્યું બરાબર હવે સમીકરણ 3 અને 1 ઉપરથી પાછું i1 i2 આવું સમીકરણ લઈ લો શું થાય આને 2 વડે ગુણવું પડશે પહેલા બરાબર એટલે સમીકરણ 1 ને 2 વડે ગુણીને સમીકરણ 3 માંથી બાદ કરતા હવે પહેલા આને 2 વડે ગુણો સમીકરણ 1 ને શું થાય 2y માઈનસ 6i1 માઈનસ 2i2 બરાબર 0 આ સમીકરણ 1 ને 2 વડે ગુણી નાખ્યું છે બરાબર અને એને 3 માંથી બાદ કરવાનું છે સમીકરણ નંબર 3 2y પ્લસ 3i1 માઈનસ i2 બરાબર 2 છે તો પ્લસ 2i માઈનસ 2i આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય આ પણ પ્લસ થઈ જાય બરાબર તો કેટલા થાય 6 ને 3 9i1 પ્લસ 2i2 છે એમાંથી 1i2 જાય પ્લસ 2i2 માઈનસ i2 પ્લસ i2 બરાબર 2 આ સમીકરણ નંબર 5 બરાબર ને હવે શું કરશો આને 5 વડે ગુણી નાખો અને બાદ કરી નાખો એટલે 5i2 કેન્સલ i1 બાકી રહેશે બરાબર એટલે સમીકરણ 5 ને 5 વડે ગુણીને સમીકરણ 4 માંથી બાદ કરતા તો આને 5 વડે પહેલા ગુણી નાખો એટલે કેટલા થશે 6
समीकरण चार ले गई है -6i1 + 5i2 = -2 छे अने आने समीकरण पांच ने पांच वडे गुणी काढो तो कितना थाय 5 × 9 45i1 + 5i2 = 10 અને આને બાદ કરવાનું છે એટલે આ ભી -45i1 - 6i1 = -51i1 પછી આ માઇનસ થઈ જાય એટલે +-5i2 કેન્સલ આ પણ માઇનસ થઈ જાય એટલે બરાબર -12 તો આના ઉપરથી i1 બરાબર --+ 12/51 તો 17 × 51 થાય અને 4 × 12 એટલે પહેલો જવાબ i1 બરાબર શું આવ્યો 4/17 એમ્પિયર i1 મળી જાય એટલે અહીંયા અથવા અહીંયા બેમાંથી એક જગ્યાએ મૂકી દો તો i2 પણ મળી જશે એટલે i1 મળે એટલે તમને i2 મળી જાય i1 અને i2 મળે એટલે સમીકરણ 1, 2 કે 3 ગમે તેમાં મૂકો સમીકરણ 1 માં મૂકો તો તમને i પણ મળી જશે બરાબર તો i1 અને i2 મળી જાય એટલે તમારે શોધવાના i1 અને i2 નથી તમને તો એમ કીધું છે કે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો એટલે પછી એબી શાખામાંથી વહેતો પ્રવાહ i1 તે જવાબ છે જ પછી બી સી શાખામાંથી વહેતો પ્રવાહ i1 - i2 કરીને જવાબ લખવાનો બરાબર પછી બી થી ડી શાખામાંથી વહેતો પ્રવાહ i2 એ થી ડી શાખામાં વહેતો પ્રવાહ તો એ i - i1 બાદબાકી કરીને પછી જવાબ લખવાનો અને એ જ રીતે ડી થી સી શાખામાંથી વહેતો પ્રવાહ તો એ i - i1 + i2 અને અહીંયાથી આ જે સી થી એ વાળી શાખા છે એમાંથી વહેતો પ્રવાહ તો આ રીતે દાખલો બહુ લાંબો છે તમે ધારો તો આ સાદરૂપ તમારી રીતે બી આપી શકો એવું જરૂરી નથી કે ભાઈ આ મેં જે